ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરતા મહેશ શાહ સંકલનમાં આવેલ પાર્કિંગમાં અન્ય ટેમ્પો લાવી પાર્કિંગ કરી અને અવ્યવસ્થા ઉભી કરતા હોવાને કારણે પાળીઓ બંધ. પાર્કિંગમાં આવેલા દિવાલો પર ટેમ્પો અથડાવી અને તોડી નાખી છે. લિફ્ટમાં પણ ભારે પાસરો જોરથી પછાડી લિફ્ટને નુકસાન કરે છે અને મેન્ટેનન્સ આપવાની ના પાડી તો હુકમ ચલાવે છે. તેમના ટ્રાન્સપોર્ટના પાસરો લઈ જવા લાવવા સરળતા રહે એ માટે જાણી જોઈને દિવાલો તોડી નાખી છે. મારો ધંધો બંધ થઈ જશે ને તો હું તમારી વાત લગાવી દઈશ. એટલે મને જે પેલા ભાઈ મુલ્લા ભાઈ રહ્યા ને એને મને દબાણ આપ્યું એટલે મને ડર લાગ્યો. મારી પાછળ મારા છોકરા એ બી આ જ કામ કરે છે. તેમના ટ્રાન્સપોર્ટના પાછળ લઈ જવા લાવવા સરળતા રહે એ માટે જાણી જોઈને દિવાળો તોડી નાખી. અમદાવાદ એસટ સંકુલમાં આવેલી મોબાઈલ શોપની દુકાનોમાં ટ્રાન્સપોર્ટ કરનારા દ્વારા આખા સંકુલ બાંધમાં લીધેલ છે. પ્રમુખ ભવાલાલ પુરોહિત જણાવે છે કે એક સમાચાર પત્ર અને એક ચેનલ પર બતાવવામાં આવેલો અહેવાલ બિલકુલ પાયા વિહોણો, અમને બદનામ કરવાની કોશિશ. અમારી દસવાળા નીચે દિવારો તોડી નાખી છે. અમે જે ગુડ સ્લીપ બનાવી છે એને માટે એ ગુડ સ્લીપ યુઝ કરતા નથી. એ લોકો પેસેન્જર લીપ યુઝ કરે એને માટે અમે આ માર્કેટવાળા જે મને જવાબદારી આપી હતી તો અમે એને કહેવા ગયા કે ભાઈ તું આ રીતે ના કરતા. એને 10 વાર અમારી લીપો તોડી છે. એટલે 10 વાર એક વાર અમે કીધું એમને કે ભાઈ જો તારે ને આ વખતે જે બી નુકસાન કરે તારે ભરપાઈ કરવી પડશે. વાર વાર તું તને ના પાડી છે. અમારા જે લીપમેન બિચારા ગરીબ માણસ જ્યાં મજૂરી કરે છે એ લોકોને કાઢતો નથી. કમથી કમ 15 માણસ એમના છે તો અમે એને પાર્સલ આપીએ છીએ. અમારો જે માર્ગ વેપારી ગ્રુપ અમને એમને સહકાર આપીએ છીએ કે ભાઈ તું પાર્સલનો ધંધો કર પણ લુખા ગરીબી કરે છે સાહેબ. એ લીફ્ટને તોડે દિવારો તોડા બધા માર્કેટનું નામ ખરાબ કરે. મારી બી બીજતી કરી છે. લુખા ગુંડા એસા તત્વ મેરે કો બોલા ઇસીલીએ મેં આપકો એ ઇન્ચાર્જમાં છું અહીંયા. હવે અમારા ટેમ્પાવાળા એવા છે ને કે બધા અમુક વાર તો રાત્રે નશામાં બી હોય છે અને ટેમ્પાને તો બહુ આમ દિવાલો અથડીને તોડી નાખે ને કંઈ સાંભળતાય નહીં. ને અમે નાઇટ પાર્કિંગમાં એ લોકોને એલાઉડ નથી, કોઈ દુકાન નથી, તો એ દિવસે અમે એને ફ્રી આપીએ છીએ. નાઇટમાં અમે એમના ટેમ્પાનું ભાડું ગણીએ છીએ તો દાદાગીરી કરે છે ને નક્કી કરાવે. 2 ટેમ્પાને મળે 5 ટેમ્પા તોય ભાડા 2-2 મહિને 3-3 મહિને હાલે માગીએ તોય અમને હેરાન નથી. જે ટુ વ્હીલ પાર્કિંગની જગ્યામાં જે બાઈકો પડ્યા હોય એ ખસેડીને એમના ટેમ્પા લઈને મૂકી દે છે. અમારે ઉપરથી કસ્ટમરો બૂમો પાડે કે અમારી ગાડીઓને કોણ અડેને હટાવે. અમારે લડાઈઓ થઈ જાય કસ્ટમરો જોડે અને એ લોકો મન ફાવે એમ ગાડીઓ હટાવીને એમના ટેમ્પા મૂકી દે છે. બલાલ જણાવ્યા પ્રમાણે પોલીસ સ્ટેશનમાં પણ આ અંગે આવેદનપત્ર આપવા જવાના છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત લોકફરિયાદ ન્યૂઝ, અમદાવાદ.